નમસ્કાર મિત્રો, વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે નરસિંહયુગના કવિ દયારામ વિશે માહિતી મેળવીશું. તો મિત્રો, દયારામ છે એ દયારામનું પૂરું નામ છે દયારામ પ્રભુરામ ભટ્ટ, જે તમે જોઈ શકો છો દયારામનો ફોટો. મિત્રો, એમનો જન્મ 16 ઓગસ્ટ 1777માં થયો હતો. એમનું જન્મસ્થળ છે ડભોઈ, જે વડોદરા જિલ્લામાં આવેલું છે. મિત્રો, એમનું વતન છે ચાંદોદ, જે પણ વડોદરા જિલ્લામાં આવેલું છે. એમનું મૃત્યુ મિત્રો 1852માં થયું હતું. મિત્રો, એમના પિતાનું નામ છે પ્રભુરામ, અથવા તો એમને પ્રભાશંકર તરીકે પણ ઓળખતા. એમની માતાનું નામ છે રાજકોરબાઈ. એમના ગુરુનું નામ છે ઈચ્છારામ ભટ્ટ. એ જ્ઞાતિએ સાઠોદરા નાગર હતા. મિત્રો, એમના શિષ્યની વાત કરીએ તો એમના શિષ્યનું નામ છે છોટાભાઈ, ગિરજાશંકર લક્ષ્મીરામ દેસાઈ અને સીતબાઈ સોની. તો એમના શિષ્ય છોટાભાઈ, ગિરજાશંકર લક્ષ્મીરામ દેસાઈ અને સીતબાઈ સોની છે. મિત્રો, એમનું ઉપનામ એટલે કે એમનું તખલ્લુસ છે, એ તખલ્લુસ વિશે વાત કરીએ તો એમનું તખલ્લુસ છે ગરબીના પિતા, એટલે કે તે ગરબીના પિતા તરીકે જાણીતા છે. ગરબી સમ્રાટ, બંસી બોલના કવિ. તો બંસી બોલના કવિ કોના મતે છે? તો નાનાલાલના મતે બંસી બોલના કવિ તરીકે એ જાણીતા છે. નાચતી કિલોલતી ગોપી, વૃંદાવનની ગોપી, બીજી મીરા, ગુજરાતનો હાફિઝ, ગુજરાતનો બાયરન, ગુજરાતનો જયદેવ, રસિક શૃંગારી કવિ, જે કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા એમને કહેવામાં આવેલું છે. તો મિત્રો, ફરીથી એકવાર એમના ઉપનામ એટલે કે તખલું જોઈ લઈએ. ગરબીના પિતા, ગરબી સમ્રાટ, બંસી બોલના કવિ જે નાનાલાલના મતે છે, નાચતી કિલોલતી ગોપી, વૃંદાવનની ગોપી, બીજી મીરા, ગુજરાતનો હાફિઝ, ગુજરાતનો બાયરન, ગુજરાતનો જયદેવ, તેમજ કમા મુનશી દ્વારા એને રસિક શૃંગારી કવિ તરીકે ઓળખવામાં આવેલા છે. મિત્રો, દયારામનું આપણે જીવન ચરિત્ર વિશે ચર્ચા કરીએ તો 15 વર્ષની ઉંમરે એમના માતા પિતાનું અવસાન થયું. આથી તેઓ પોતાના મોસાળ એટલે કે પોતાના મામાને ત્યાં ડભોમાં જઈને રહ્યા. તો દયારામના માતા પિતાના મૃત્યુ પછી ક્યાં રહેતા હતા એવો પ્રશ્ન જો બને તો આપણે કહી શકાય કે મોસાળમાં, એટલે કે તેના મામાને ત્યાં ડભોઈમાં રહેતા હતા. અને આ ડભોઈ ક્યાં આવેલું છે મિત્રો? તો વડોદરામાં આવેલું છે. મિત્રો, આ ડભોઈ છે ને, ડભોઈ, એ ડભોઈનું પ્રાચીન નામ છે દર્ભાવતી નગર હતું. ડભોઈનું પ્રાચીન નામ શું હતું? દર્ભાવતી નગર હતું. દર્ભ નામનું ઉચ્ચ પ્રકારનું ઘાસ અહીં ઉગતું હતું, એથી એમનું નામ દર્ભાવતી પડ્યું હતું. મિત્રો, ભારતનું સૌ પ્રથમ અહીંયા જાહેર વીજળી ઘર બનાવવામાં આવ્યું હતું. ડભોઈમાં તમે જાઓ તો ત્યાં જોશો તો ત્યાં 4 દરવાજા આવેલા છે, જે ચારે ચાર દરવાજા ચારે ચાર દિશાઓમાં આવેલા છે. એક હીરા ભાગોળ દરવાજો, બીજો વડોદરા ભાગોળ દરવાજો, ત્રીજો મહુડી અથવા તો ચાંપાનેરી ભાગોળ દરવાજો અને ચોથો નાંદોડી ભાગોળ દરવાજો ત્યાં આવેલા છે. તેઓ મિત્રો આજીવન અવિવાહિત હતા. તો મિત્રો, પરીક્ષામાં આપણે સામાન્ય વાક્ય લાગે કે તેઓ આજીવન અવિવાહિત હતા, પણ પરીક્ષામાં પ્રશ્ન એવો બને કે કયા કવિ આજીવન અવિવાહિત રહ્યા હતા, તો ત્યારે આપણે જવાબ લખવો પડે કે ભાઈ દયારામ છે એ આજીવન અવિવાહિત રહ્યા હતા. મિત્રો, કૃષ્ણલીલા અને કૃષ્ણ પ્રેમનું નિરૂપણ કરતી ગરબીઓ માટે પ્રસિદ્ધ છે. તો મિત્રો, દયારામ કયા સાહિત્ય પ્રકાર માટે જાણીતા છે? તો આપણે કહી શકાય કે ગરબી માટે જાણીતા છે. અથવા તો દયારામ ગરબીમાં કયા ભગવાનનું નિરૂપણ કર્યું છે? તો કૃષ્ણ ભગવાનનું, કૃષ્ણલીલા અને કૃષ્ણ પ્રેમ સ્વરૂપે એમનું નિરૂપણ કર્યું છે. મિત્રો, ઢાળની વિવિધતાવાળી એમની ગરબીઓ એમના ઉમંગ ઉછળતા ઉપાડતી એમની ભાષાના માધુર્યથી અને ભાવની ઉત્કટતાથી એ લોકપ્રિય બની છે. તો મિત્રો, એ ગરબીના પિતા એટલા માટે જ એમને બિરુદ મળેલું છે. આગળ, તેઓ સારું ગાઈ શકતા અને સિતાર પણ વગાડતા. તો આપણે પહેલા પેજ ઉપર જોયેલો છે ફોટો એમનો, તો સાથમાં સિતાર પણ છે. તો મિત્રો, દયારામ કયા વાજિંદ્ર વગાડતા હતા? તો દયારામ છે એ સિતાર નામનું વાજિંદ્ર વગાડતા હતા. તેઓ જન્મે વૈષ્ણવ ધર્મી હતા, પાછળથી તેઓ મર્યાદિત થયા અને અંતે કર્ણાળીના કેશવાનંદજી મહારાજે તેમણે કૃષ્ણનો સાક્ષાત્કાર કરાવ્યો, તેથી તેઓ પછી છેલ્લે અંતમાં કૃષ્ણ ભક્ત થયા. તો કદાચ પરીક્ષામાં પ્રશ્ન આપણે લેવો હોય તેવો લઈ શકાય કે દયારામ જન્મ સમયે કયો ધર્મ પાળતા હતા? તો ધર્મ જન્મ સમયે વૈષ્ણવ ધર્મ પાળતા હતા. દયારામ પોતાના પાછળના જીવનમાં કયા ભગવાનની પૂજા કરતા હતા?
તો કૃષ્ણ ભગવાનની પૂજા કરતા હતા? અથવા તો એ પણ પ્રશ્ન બની શકે કે દયારામ કયા વ્યક્તિને મળ્યા પછી કૃષ્ણ ભક્તિનો અંગીકાર કર્યો? તો કેશવાનંદજી મહારાજને મળ્યા પછી એમણે કૃષ્ણ ભક્તિનો અંગીકાર કર્યો. આગળ વાત કરીએ મિત્રો, તો કવિ નર્મદના મતે તેમણે 135 ગ્રંથો રચ્યા છે. યાદ રાખજો મિત્રો, કવિ નર્મદના મતે એમણે 135 ગ્રંથો રચ્યા છે. તો આમાંથી પ્રશ્ન બની શકે કોના મતે? તો કવિ નર્મદના મતે. કેટલા ગ્રંથો રચ્યા છે? તો 135 ગ્રંથો રચ્યા છે. અને મિત્રો, એમણે રચેલા ગ્રંથો છે તેમના શિષ્ય ઘેલાભાઈએ બંધાવી લીધા હતા, જે ડભોઈમાં હોવાની શક્યતા છે. તો પ્રશ્ન એ બની શકે કે ઘેલાભાઈ કોના શિષ્ય હતા? તો દયારામના શિષ્ય હતા. મિત્રો, દયારામે સમગ્ર ભારતની 3 વાર પરિક્રમા કરી છે, આથી તેઓ વિવિધ ભાષાથી પરિચિત હતા. તો દયારામે ભારતનું કેટલી વખત પરિક્રમા કરી છે? તો 3 વખત પરિક્રમા કરી છે. અથવા તો ભારતની 3 વખત પરિક્રમા કરનાર સાહિત્યકાર કોણ? તો આપણે કહી શકીએ કે દયારામ. આગળ વધીએ તો મિત્રો, એણે 3 વાર પરિક્રમા કરી, એ દરમિયાન એ વિવિધ ભાષાથી પરિચિત થયા. એટલે એણે ખાસ કરીને ગુજરાતી, હિન્દી, મરાઠી, પંજાબી, સંસ્કૃત આવી એ 12 જેટલી ભાષાઓ જાણતા હતા, એટલે કે 12 જેટલી ભાષાઓ આવડતી હતી. તો દયારામ કેટલી ભાષાઓ જાણતા હતા અથવા તો કેટલી ભાષાઓ આવડતી હતી? તો દયારામને 12 ભાષાઓ આવડતી હતી. મિત્રો, આગળ આપણે વાત કરી એના તખલ્લુસમાં કે કમા મુનશીએ કહ્યું હતું કે દયારામ નિતાંત શૃંગાર કવિ જ છે. દયારામ એટલે નરસિંહ મહેતાથી પ્રારંભ પામેલી મધ્યકાલીન કવિતાનું જાણે કે પૂર્ણ વિરામ હોય. તો દયારામ એટલે નરસિંહ મહેતાથી પ્રારંભ પામેલી મધ્યકાલીન કવિતાનું જાણે કે પૂર્ણ વિરામ, આવું કોણે કીધું છે? તો આપણે ત્યારે કેવું પડશે, કમા મુનશીએ આવું કીધું છે. આગળ, દયારામનો ભક્ત કવિઓમાં સ્થાન નથી પરંતુ પુણ્ય અમર કવિઓમાં છે, આવું પણ કોણે કીધું હતું? તો કમા મુનશીએ કીધું હતું. મિત્રો, આપણે કમા મુનશી વિશે આગળની અંદર એટલે કે આગળના વિડીયોમાં ડીપમાં માહિતી જોઈ ચૂક્યા છીએ. જો તમે એ વિડીયો હજી ના જોયો હોય તો જોઈ લેજો, અને હજી એમના વિશે પણ વધુ માહિતી આપણે નવા વિડીયોમાં મૂકવાના છીએ. આગળ જોઈએ, કમા મુનશીના મતે દયારામનો ભક્ત કવિઓમાં સ્થાન નથી પરંતુ પ્રણયના અમર કવિઓમાં સ્થાન છે, તો આવું કમા મુનશીએ કહ્યું હતું. દયારામને ગુજરાતી સાહિત્યનો ભક્ત કવિ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ નરસિંહ મહેતા એ ભક્ત કવિ છે. જો તમને પરીક્ષામાં પ્રશ્ન બને કે ભક્ત કવિ તરીકે કોણ જાણીતું છે, તો આપણે નરસિંહ મહેતા જ લખશું મિત્રો. આમ છતાં આપણે દયારામને પણ ગુજરાતી સાહિત્યનો ભક્ત કવિ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, દયારામનો બાળ વિધવા રતન સોનારણ સાથેનો સંબંધ ખૂબ જ ચર્ચાસ્પદ બનેલ, અને મિત્રો, તેમણે પોતાનું અંતિમ જે વસિયતનામું છે એ વસિયતનામું પણ રતન સોનારણના નામે કરેલું. તો મિત્રો, દયારામનો પાછળના જીવનમાં કોની સાથે સંબંધ ચર્ચિત છે? તો આપણે કહી શકીએ કે રતન સોનારણ સાથેનો સંબંધ ચર્ચિત છે. અથવા તો એ પણ પ્રશ્ન બની શકે કે દયારામે પોતાની બધી જ વસિયત કોના નામે કરી હતી? તો રતન સોનારણના નામે કરી હતી. આગળ વધીએ, તેઓ મધ્યકાળના એકમાત્ર અક્ષર જ્ઞાન પ્રાપ્ત કરવાવાળા સાહિત્યકાર હતા. તો મિત્રો, પરીક્ષામાં પ્રશ્ન બને કે મધ્યકાલીન સાહિત્યના એકમાત્ર કવિ કે જેણે અક્ષર જ્ઞાન લીધું હોય એનું નામ જણાવો, તો આપણે કહી શકાય કે દયારામ. આગળ, દયારામને નાનાલાલે બંસીબોલના કવિ અને વૃંદાવનની ગોપી કહ્યા છે, જે આપણે આગળ તખલુસમાં પણ એની ચર્ચા કરી હતી મિત્રો. તો દયારામને નાનાલાલે બંસીબોલના કવિ અને વૃંદાવનની ગોપી. તો પરીક્ષામાં પ્રશ્ન એવો બને કે બંસીબોલના કવિ અને વૃંદાવનની ગોપી, આવું દયારામને કોણે કીધેલું છે? તો નાનાલાલે કીધેલું છે. મિત્રો, નાનાલાલ વિશેની માહિતી પણ આપણે નવા વિડીયોમાં જોઈશું, કારણ કે નાનાલાલ પણ એક કવિ છે જેમના પિતા દલપતરામ છે, જેની આપણે માહિતી વિડીયોમાં જોઈ છે. આગળ વધીએ, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો છેલ્લો કવિ દયારામના મૃત્યુ સાથે જ મિત્રો મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય યુગનો શું આવે છે, અંત આવે છે? તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો છેલ્લો મહત્વનો કવિ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો દયારામને ઓળખવામાં આવે છે. તેમણે કૃષ્ણ ભક્તિ વિશે મિત્રભાવે ગરબી સાહિત્ય પ્રકારની રચના કરી છે, આથી તેમને સેના પિતા એટલે કે ગરબીના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તો ગરબીના પિતા તરીકે કોણ જાણીતું છે? તો દયારામ જાણીતા છે.
મિત્રો, ગુજરાતી ભાષામાં રેખતા સાહિત્ય સ્વરૂપ એમણે આપ્યું છે. તો રેખતા નામનો સાહિત્ય પ્રકાર કોનો છે? તો દયારામનો છે એવું આપણે કહી શકીએ. તેમની ગરબીઓમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. તો મિત્રો, દયારામની ગરબીમાં કઈ ત્રણ વસ્તુનો ત્રિવેણી સંગમ જોવા મળે છે? તો આપણે કહી શકીએ જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનો. મિત્રો, એમના આખ્યાનને વ્યવસ્થિત ગોઠવવા માટે કડવાની રચના એવી ભાલણે એમણે કીધેલું હતું કે ભાઈ કડવાની રચના કરો, પરંતુ દયારામે કડવાને બદલે મીઠા શબ્દ પ્રયોગ કર્યો હતો. તો દયારામને કડવાને બદલે શું કીધું હતું? તો દયારામે કડવાને બદલે મીઠા શબ્દ પ્રયોગ કર્યો હતો. કડવાની રચના કોણે કરેલી છે? તો કવિ ભાલણે. મિત્રો, ભાલણ પણ એક કવિ જ છે, તેની માહિતી આપણે અલગથી એક વિડીયોમાં લઈશું. આ ભાલણની વાત કરીએ તો એનું મૂળ નામ છે પુરુષોત્તમ દાસ ત્રવાડી. આગળ જોઈએ, દયારામ પર વલ્ભાચાર્યના પૃષ્ટિ સંપ્રદાય અને શુદ્ધ દૈત્યવાદનો પ્રભાવ જોવા મળે છે. તો મિત્રો, દયારામ પર શેનો પ્રભાવ જોવા મળે છે? તો વલ્ભાચાર્યના પૃષ્ટિ સંપ્રદાય અને શુદ્ધ દૈત્યવાદનો પ્રભાવ જોવા મળે છે. મિત્રો, વધુ માહિતી આપણે ભાગ બેમાં મેળવીશું, જે આપણે પછીથી જોઈશું. આજના વિડીયોમાં મિત્રો આટલું રાખીએ અને હજુ વધુ માહિતી આપણે આગળના લેક્ચરમાં મેળવીશું. જય હિન્દ, જય ભારત.